નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું અધિક સ્વાગત છે. ધોરણના વિષય છે તમારા વિજ્ઞાન, તેની અંદર આઈએમપી નો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારે જે દ્વિતીય પરીક્ષા માટે બની રહેશે. એજ્યુકેશનલ ગુરુજી એટલે કે દરેક વિદ્યાર્થીનો વિશ્વાસ. જે વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરતો, ફટાફટ કરેલો. નીચે બટન આપેલો છે સબસ્ક્રાઇબનું, અને બાજુમાં જે બેલ બટન દેખાય તેના પર ઓલ એટલે કે બધા સિલેક્ટ પસંદ કરી લેશો, જેથી દરેકે દરેક નોટિફિકેશન તમને મળી રહે. આજે આપણે આ વિડીયો અંદર ચેપ્ટર નંબર 10 ના તમને આઈએમપી આપવાના છે. અગાઉના જે પણ વિડીયો હતા એના દરેક તમને જે વિડીયો છે પ્લેલિસ્ટ સ્વરૂપે આપણી ચેનલ પર મળી રહેશે. જે પણ બાકી છે એ પણ ટૂંક સમય અંદર આવી જશે. તમારા માટે કરીને જે પેપરો છે કે આઈએમપી પેપરો છે એ પણ ટૂંક સમયની અંદર સોલ્યુશન સાથે ચેનલ પર વિડીયો મૂકવામાં આવશે, તો જેથી કરીને તમે ચેનલ સાથે કનેક્ટેડ રહેશો. ચેપ્ટર 10 8 ગુણનું રહેશે. તેની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો. કોઈ પદાર્થનું ચંદ્ર પર વજન પૃથ્વી પરના વજન કરતાં એક ના છના એકના ભાગનું હોય કેમ હોય છે, એટલે કે 1/6. ત્યારબાદ છે આર્કિમિડીઝનો સિદ્ધાંત. સ્વાધ્યાયના 1, 3, 13, 15, 17, 19, 22 આ પ્રશ્નો તૈયાર કરવાના રહેશે. અને ઉદાહરણ જે જોવા જઈએ તો કે 10.2, 10.3 અને 10.5 આ તમારા તૈયાર કરવાના રહેશે.